નસવાડી તાલુકાના ડુંગર રસ્તો ધોવાતા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ડુંગર વિસ્તારમાં આંતરડિયાર વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના અનેક ગામો જેવા કે ધારાસિમેલ, આમતા, વડિયાથી ખેંદા, ધણિયાબારીથી સાંકડીબારી રોડ પર ડુંગરની માટી ધસી આવતા રસ્તા ઉપર મોટા પ્રમાણમાં માટીના થર જામી જતા વાહન ચાલકો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે તલાવ ગામને જોડતા રસ્તા પર પહાડ પરથી ભેકડનો પથ્થર ધસી આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે। આવા અનેક રસ્તાની મરામત કરવા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરી ડુંગર વિસ્તારમાં રહેતા લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને વાહન વ્યવહાર અને લોકોની અવરજવર ચાલુ રહે તે માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી। રસ્તા પર આવી પડેલા પથ્થર અને માટીના મોટા મોટા થરને હટાવવા માટે જેસીબી મશીનને કામે લગાડવામાં આવ્યા છે। ધારસિમેરથી તળાવનો રસ્તો ધોવાણ થયો, વરસાદ ભારે હોવાથી એ રસ્તાનો કામગીરી ચાલી રહી છે અને આજે બીજો વિસ્તારમાં જે મારા વિસ્તારનો સાંકળપી દૂધ ગ્રામ પંચાયતના જે ગામો છે એમાં આમતાથી વાડિયા જતાનો રસ્તો અને વાડિયાથી સુકિંબર, સાંકડીબારી અને ઉપ્પા જતાનો રસ્તો આ રસ્તા પણ બંધ છે, એની પણ કામગીરી ચાલુ છે। અને પહેલાં જે રસ્તો અવરજવર રસ્તો બંધ થતો હતો ત્યારે અઠવાડિયે 10 દિવસ નીકળતા હતા, પણ અત્યારે કામગીરી તાત્કાલિક શરૂ કરીને 2 દિવસમાં રસ્તાના ખુલ્લા માર્ગ થઈ જાય છે, એ બહુ સારી વાત છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।